જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અનિયમિત પાણીને લઈને ધારાસભ્ય હેમંત ખવા સહિત આપના કાર્યકરોએ માટલાપોળ વિરોધ નોંધાવ્યો હતો, તો માટલાપોળે વિરોધ દર્શાવ્યો હતો, જેને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું અને આપના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત 50 કાર્યકરોની અટકાયત કરી હતી. જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા પાણીના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડની આગેવાની હેઠળ આપ પાર્ટીના કાર્યકરોએ પાણીના પ્રશ્ને બેનર પોસ્ટરો સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીના દ્વારે માટલાપોળી વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત પાણીના પ્રશ્ને ગુજરાત સરકારની નિષ્ફળ નીવડી છે અને આજની તારીખે પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે અને ગ્રામ્ય પ્રજા પાણીના વલખા મારી રહી છે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જામનગરની કલેક્ટર કચેરીએ પાણીના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને જાહેરમાં માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો, જેને અનુલક્ષીને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું અને આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ સહિત 50 કાર્યકરોની અટકાયત કરી હતી, જો કે પાછળથી તમામને મુક્ત કરી દેવાયા છે. હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. કલેક્ટર કચેરી ખાતે મટકાફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. છેલ્લા ઘણા સમયથી આચારસંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે. નલ સે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના 7 ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી, ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે. જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો વાઘ કરી અને વાહવાહી લૂંટી રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં વલખા મારી રહી છે. માત્ર એક વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે સુચારુ વ્યવસ્થા ના કરી શકતી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ. આજે મટકાફોડ કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી અને વહેલામાં વહેલી તકે જામનગર જિલ્લાનો પ્રાણ પ્રશ્ન પીવાના પાણીનો દૂર કરવામાં આવે એવી માગણી કરવામાં આવી. આગામી સમયની અંદર જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના માર્ગે અમારે ના છૂટકે રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન, પાણી પુરવઠા બોર્ડની કચેરીને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની ફરજ પડશે. જામનગર જિલ્લામાં એવા કેટલા ગામ હશે જ્યાં આજે ટેન્કર રાજ છે? જામનગર જિલ્લામાં હાલ 7 ગામોમાં અને એમાં બહુ દુઃખ સાથે કહેવું પડે કે જામજોધપુર તાલુકાના 4 ગામો અને લાલપુર તાલુકાના 2 ગામો અને જામનગર તાલુકાનું 1 ગામ, એમ ટોટલ 7 ગામોમાં આજે પણ